વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ બધા કોરોના કાળમાં સલામત રહો અને સલામત રહો સુરક્ષિત રહો આજે આપણે ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર નો અભ્યાસ કરવાનો છે અગાઉ આપણે થોડી પ્રાથમિક પરિચય લઈ લીધો છે તેનું પ્રકરણ છે નામ છે માહિતીનું એકત્રીકરણ માહિતી એકઠી કરવી ભેગી કરવી જે સમસ્યા એકમોની સંખ્યા નિશ્ચિત હોય ચોક્કસ હોય
ટકા શબ્દમાં ગણી શકાય કેટલી હોય તો એને શાંત સમષ્ટિ કહેવાય. શાંત સમષ્ટિની વિરોધી પણ કહેવાય અનંત સમષ્ટિ. લેબોરેટરી કરાવી પડશે
એટલે લેબોરેટરી વાળો આવી અને સિરીજમાં થોડું લોહી લે, થોડું લોહી લીધું, આખા શરીરનું લોહી એ સમષ્ટિ છે, પણ એને તપાસ માટે થોડુંક સિરીજમાં લોહી આપણા શરીરમાંથી લીધું, એ સેમ્પલ લીધું, એમ કે સેમ્પલનું નામ જ લીધા છે બસ આ. એટલે સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ દ્વારા થોડા એકમોનો જે નિદર્શ પસંદ કરવામાં આવે છે, થોડા એકમો પસંદ કરવામાં આવે છે, એ એકમોને સમૂહને નિદર્શ કહેવામાં આવે છે. હવે જોઈએ નિદર્શ વગર, તો નિદર્શ પસંદ થઈ ગયો, થોડા એકમો ઉલય દીધા, તો એની સંખ્યા એને નિદર્શ વગર કહેવામાં આવે છે. નિદર્શના એકમોની કુલ સંખ્યાને નિદર્શનું પદ કહેવામાં આવે છે. નિદર્શના એકમોની કુલ સંખ્યા. હવે આમાં આપણે કહીએ કે આપણે કે ધોરણ 11માં 52 વિદ્યાર્થીઓ છે અને 52 વિદ્યાર્થીઓએ સમષ્ટિનું પદ કેપિટલ N ઇઝ ઇક્વલ ટુ 52, પણ એમાંથી 5 વિદ્યાર્થીઓ પસંદ કર્યા કોઈ સ્પર્ધા માટે, તો 5 વિદ્યાર્થીઓ વર્ગ પ્રતિનિધિ રૂપે સ્પર્ધામાં ઉતરવાના છે. 5 વિદ્યાર્થીઓ પસંદ કર્યા તો 5 વિદ્યાર્થીઓનો સમૂહ એને નિદર્શ કહેવાય, અને 5 વિદ્યાર્થીઓ એ સંખ્યા એને નિદર્શનું કદ કહેવાય. તો 5 વિદ્યાર્થીઓનો સમૂહ નિદર્શ, અને 5 વિદ્યાર્થીઓની સંખ્યા જેને સ્મોલ એન વડે કહેવા દર્શાવવા છે, સ્મોલ એન નિદર્શનું કદ. ફરી એકવાર નિદર્શના એકમોની કુલ સંખ્યાને નિદર્શનું કદ કહેવામાં આવશે, જેને સંકેતમાં એન વડે દર્શાવવા. કેપિટલ એન તો 52 વિદ્યાર્થીઓ, સ્મોલ એન તો 5 વિદ્યાર્થીઓ, બસ આવી રીતે એનું નિદર્શનું કદ કહેવામાં આવશે. હવે જોઈએ માહિતી. નક્કી માહિતી, માહિતી એટલે તપાસના પરિણામો શું. કોઈ રૂપાળો હોય તો આ રૂપાળો છે, યા તો એનો ઘણો ખબર છે, યા
તો તે ચલલક્ષણને ગુણધર્મ યા તો ગુણાત્મક ચલ કહેવામાં આવે છે. એટલે કે જે માહિતીને આપણે શબ્દોમાં વર્ણન કરી શકતા હોય આંકડા મને તો તેને આપણે ગુણાત્મક ચલ અથવા ગુણધર્મ કહેવામાં આવે છે. પરંતુ જે ચલલક્ષણ એકમ દીઠ બદલાય છે પરંતુ તેને સંખ્યામાં દર્શાવી શકાતું ન હોય તો તે લક્ષણને ગુણાત્મક ચલ અથવા ગુણધર્મ કહેવામાં આવે છે અથવા લક્ષણ કહેવામાં આવે છે. અને સંખ્યાત્મક ચલ વિશે જોઈએ કે જે ચલ લક્ષણ એકમ દીઠ બદલાય છે બદલાય છે ખરું પરંતુ તેને સંખ્યામાં એટલે કે આંકડામાં દર્શાવી શકાતું હોય તો તેવા લક્ષણને સંખ્યાત્મક ચલ કહેવામાં આવે છે. આ બેના ઉદાહરણ જોઈએ કે ચાલો જોઈએ ગુણાત્મક ચલ. તો ગુણાત્મક ચલમાં ચલ એકમ દીઠ બદલાય છે પરંતુ તેને સંખ્યામાં દર્શાવી શકાતું નથી તો તેને ગુણાત્મક ચલ અથવા ગુણધર્મ કહેવાય. જેમ કે વ્યક્તિનો વૈવાહિક દરજ્જો વૈવાહિક દરજ્જો પણ છે કે અપણે છે પણ એ લોકો વિદુર છે કે નથી આવા જુદા જુદા શબ્દોમાં દર્શાવી શકાય. પ્રમાણિકતા વ્યક્તિની પ્રમાણિકતા પ્રમાણિક છે કે નથી. વ્યવસાય વ્યવસાય શું છે નોકરી છે ધંધો છે મજૂરી કરે છે તો આ બધું શબ્દોમાં. વિદ્યાર્થીઓ અભ્યાસનું માધ્યમ ગુજરાતી માધ્યમ અંગ્રેજી માધ્યમ મરાઠી માધ્યમ હિન્દી માધ્યમ તો એને શબ્દોમાં જ વર્ણન કરવું તો એ ગુણાત્મક ચલ. અને સંખ્યાત્મક ચલ સંખ્યાત્મક ચલમાં ઉદાહરણ લઈએ કે જે ચલ એ ગમે તે બદલાય પરંતુ એને સંખ્યામાં દર્શાવી શકાતું હોય. જેમ કે વિદ્યાર્થીનું ઊંચાઈ વિદ્યાર્થીનું વજન કેજી કિલોગ્રામમાં દર્શાવી શકાય. વિદ્યાર્થીની ઉંમર વર્ષ માસ દિવસમાં દર્શાવી શકાય. અને વસ્તુની કિંમત રૂપિયામાં પૈસામાં દર્શાવી શકાય. તો આ બધા ઉદાહરણ થયા એ સંખ્યાત્મક ચલના કે જેને આપણે સંખ્યામાં દર્શાવી શકાય છે. તો આ રીતે ચલના બે પ્રકાર ગુણાત્મક ચલ અને સંખ્યાત્મક ચલ બંનેને આપણે ઉદાહરણ જોઈએ. ગુણાત્મક માહિતી તો ગુણાત્મક ચલ પરના અવલોકનના સમૂહને ગુણાત્મક માહિતી તો ગુણાત્મક ચલનો ઉપયોગ કરી માહિતી ભેગી કરી હોય તો હું ગુણાત્મક માહિતી કહીશું. જેમ કે વ્યક્તિનો વ્યવસાય નોકરી ધંધો વ્યાપાર મજૂરી વગેરે વગેરે તો એ શબ્દોમાં તેને દર્શાવી છે. અને સંખ્યાત્મક માહિતી હવે એમાં સંખ્યાત્મક ચલનો ઉપયોગ કર્યો છે આપણે માહિતી ભેગી કરવામાં તો એ અસંખ્યાત્મક માહિતી કહીશું. જેમ કે જો માહિતીના અવલોકનોને સંખ્યામાં દર્શાવી શકાતા હોય તો તે માહિતીને સંખ્યાત્મક માહિતી કહેવામાં આવે છે. જેમ કુટુંબ દીઠ બાળકોની સંખ્યા જીરો એ બે જે પણ હોય તે સંખ્યામાં દર્શાવે. વસ્તુની કિંમત રૂપિયા રૂપિયા પૈસા વજન કિલોગ્રામ ગ્રામ ઉંમર વર્ષ માસ દિવસ વગેરે તો આ બધાને આંકડામાં દર્શાવી શકે છે એટલે તેને આપણે સંખ્યાત્મક માહિતી કહીશું. તો આ રીતે ફરી એકવાર બધા મુદ્દાને રિપીટ કરી લઈએ કે સમષ્ટિ એનો અર્થ વ્યાખ્યા સમષ્ટિનું પદ કેપિટલ એમ સાંજ સમષ્ટિ પહોંચી શકાય એવા એકમોની સંખ્યા હોય સમષ્ટિનું નિદર્શ નિદર્શનું પદ માહિતી ચલ ચલના બે પ્રકાર સંખ્યાત્મક ચલ અને ગુણાત્મક ચલ એની વ્યાખ્યા અને એના ઉદાહરણ અને ગુણાત્મક માહિતી અને સંખ્યાત્મક માહિતી આ બધી એ અને બીમાં પૂછાય એવી માહિતી છે બધી થિયરી ચલ માહિતી છે. તો આટલો અભ્યાસ કરીશું. આવતા વખતે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી વિશે આપણે આગળ અભ્યાસ કરીશું. ત્યાં સુધી આટલું થિયરી તૈયારી કરીને રાખીશું.